દેવાદિદેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વને લઈને દેશભરમાં શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે ત્યારે આજે અમે તમને એવા એક મંદિરના દર્શન કરાવશું જે 16 વર્ષથી બની રહ્યું છે. આ મંદિર ઓમ આકારમાં છે. ભગવાન શિવના આ મંદિરમાં શિવ ભક્તો 51 શક્તિપીઠના દેવી દેવતા અને ભગવાન મહાવીર બુદ્ધ સાંઈબાબા જલારામ બાપાના પણ દર્શન કરી શકશે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં આવેલા કુડચા ગામમાં ઓમ પ્રકારનું આ ભવ્ય શિવ મંદિર નિર્માણ પામી રહ્યું છે. શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આકાર પામી રહેલા આ મંદિરમાં મહાદેવની સ્થાપના કરવામાં આવશે. ઓમ આકારનું આ મંદિર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું કદાચ પહેલું એવું મંદિર છે જે ઓમ આકારનું મંદિર હોય. મંદિરના ભવ્ય નિર્માણ પાછળ ટ્રસ્ટના ચેરમેન ચંદ્રપ્રભા કાપડીએ એ વિગતો આપતા જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રમાં ઓમનું ખૂબ જ મહત્વ છે. આ મહત્વને કારણે આ ઓમ મંદિર નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2004માં શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે 2020માં દિવાળીની આસપાસ પૂર્ણ થશે. ઓકે, તમારું નામ અને દેશ વિજ્ઞાન? હું ચંદ્રપ્રભા કાપડે, શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરિટેબલ ટ્રસ્ટની ચેરમેન છું. અમે આ ઓમ મંદિર 10 એકરની અંદર ઊભું કરી રહ્યા છે. 2004માં તેનું નિર્માણ કાર્ય શરૂ કરેલું અને આજે 2020માં અમે આ કાર્ય પૂર્ણતાની આરે આવ્યા છીએ. 151 મૂર્તિ આપણા લગભગ બધા જ દેવી દેવતાઓ આની અંદર આવશે. એ સાથે મહાવીર ભગવાન બી આવશે, જલારામ બાપા, સાંઈ બાપા, આ બધા જ ભગવાનો અંદર સમાવેશ કર્યો છે. મુખ્ય શિવ મંદિર છે. આ 401 થાંભલા ઉપર ઉભેલા મંદિરમાં અમે ક્યાંય સ્ટીલનો ઉપયોગ કર્યો નથી. અમારી એક જ મહેચ્છા છે કે જે કોઈ બી અહીં દર્શન માટે આવે એમને પરમ શાંતિનો અનુભવ થાય અને અહીંથી કંઈક અને કંઈક અમારા સદગુરુદેવ પાસેથી લઈ જાય કે જે એમના જીવન સુધારે, આ અમારો એક મુખ્ય હેતુ છે. આગામી કેટલા સમયમાં આ મંદિર પૂર્ણ થઈ જશે અને તે પછી એ જે તૈયારી રહેશે કેવી રહેશે? હવે આવવા જવા માટે બી અમે સાધનનો એક હતું. એકવાર યાત્રીઓનો અહીં આગમન થાય એ પછી અમે યાત્રી નિવાસનું બી એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ કે યાત્રી નિવાસ બનાવીશું અને એ માટે જે કંઈ કરવા પડે એ અમે કરીશું. આ સિવાય જે અહીંયા આવે એને પૂરેપૂરો સંતોષ અને આનંદ થાય એ રીતે અહીં ભક્તિભાવ આ મંદિરમાં અમે ઊભું કરીશું. આ મંદિરમાં નિર્માણ વખતે તે પહેલાંથી કરોડો મંત્રોના જપની થયા છે અને આ મંદિર જ્યારે ચાલુ કર્યું ત્યારે નીચે લોકોએ પણ લખીને કરોડો મંત્ર નીચે મૂકાયા છે. દર મકર સંક્રાંતિના દિવસે 21 કુંડી હવનનો પ્રોગ્રામ 18 વર્ષથી ચાલી આવ્યો છે. એ આ મંદિરના નિર્માણ અને એની પૂર્ણતા માટેના જ હોય છે.